अमदावाद जिल्लामां सौ प्रथम स्वामित्व योजनानो प्रारंभ करवामां आव्यो। डिजिटल टेक्नोलॉजीना माध्यमथी अलग अलग तालुकानी जमीननी मापणी शुरू करवामां आवशे। दस क्रोई तालुकाना अलग अलग गामनी जमीन सर्वेनी कामगीरी शुरू करवामां आवी छे। आपने जणावी दीधी कि मापणी पूर्ण थया बाद ग्रामजनोने प्रोपर्टी कार्ड आपवामां आवशे। अमदावाद जिल्लामां सौ प्रथम वार स्वामित्व योजनानो प्रारंभ करवामां आव्यो छे कि जेमां ग्रामजनोने प्रोपर्टी कार्ड आपवामां आवशे अने डिजिटल सर्वे करवामां आवी रह्यो छे। जिल्ला विकास अधिकारी आपणी સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, પહેલી વખત અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, કેવી રીતે ગ્રામજનોને લાભ મળશે તેનો? કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના અંતર્ગત દરેક ગામની અંદર ડ્રોન મારફતે એરિયલ સર્વે કરવામાં આવનાર છે। એમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના દસ ક્રોઈ તાલુકાના 17 ગામોની પસંદગી થઈ છે। 17 ગામોમાં આપણે ડ્રોન મારફતે એરિયલ સર્વે કરાવડાવીશું, ત્યાર પછી તેમના તમામના ડિજિટલ મેપ તૈયાર થશે। તેમની એક્યુરસી પણ પ્રમાણમાં ઘણી સારી છે અને તેમના મારફતે આપણે દરેક ગામની અંદર તમામ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ગામ લોકોને ઇસ્યુ કરીશું। આ પ્રોપર્ટી કાર્ડનો ફાયદો એ હશે કે પ્રોપર્ટી કાર્ડ મારફતે આપણે દરેક વ્યક્તિ એને મોર્ગેજ કરી શકશે, એમના આધારે બેંક લોન લઈ શકશે અથવા તો એમને પોતાને ટ્રાન્ઝેક્શન કે સેલ પણ કરી શકશે। આ પ્રકારની સુવિધાઓ અને સાથોસાથ આપણે સરકારી પ્રોપર્ટીને પણ આ પ્રકારના ડિજિટલ મેપ્સ તૈયાર કરવાના છે। સર, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ અમદાવાદ જિલ્લાને મોડલ જિલ્લા તરીકે આ યોજના માટે કહ્યું હતું, તો હવે કેટલી ઝડપી કામગીરી થશે, કેટલા ગામોને ઓવરઓલ આવરી લેવામાં આવશે? પ્રથમ તબક્કામાં આપણે જે 17 ગામો છે એ 17 ગામોનો સર્વે આ મહિનામાં પૂરો કરવાના છે અને ત્યાર પછી આગામી આયોજન ચાલુ છે। આગામી તબક્કે શક્ય હોય એટલે વહેલી તવરાથી આપણે સમગ્ર જિલ્લાને આવરી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। ધન્યવાદ। તો જિલ્લા વિકાસ અધિકારી કે જેમના હાથે અમદાવાદ જિલ્લામાં પહેલો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત ગ્રામજનોને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે, જેના થકી ગ્રામજનો લોન પણ લઈ શકશે। કેમેરા પર્સન હિરેન જોશી સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ। તો ડિજિટલ માપણી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ડ્રોન દ્વારા દસક્રોઈ તાલુકાના અલગ અલગ ગામની જમીન સર્વેની કામગીરી શરૂ થઈ છે। આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ જે ગ્રામજનો છે જેમની જમીન હશે તેમને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે।